जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 11 विषय नामना मूलभूत तत्वो पाठ 4 आम नोंद भाग 3। विद्यार्थी मित्रों, अगाऊ आपने एक उदाहरणनी अंदर में मूडी अने उपारने लगता व्यवहारोनी आम नोंद विषे शीख्या। हवे आपने अहीं कने हजी एक उदाहरण द्वारा विस्तृत माहिती मेळवी अहीं कने बधा ज प्रकारना व्यवहारोनी आम नोंद શીખીશું। ઉપજ ખર્ચ હોય, માલનું હોય, મિલકતનું હોય, વ્યક્તિગત હોય, ત્રણેય જે આપણે ખાતાના પ્રકાર જોયા હતા એ ત્રણેય પ્રકારના ખાતાને લગતા વ્યવહારોને અહીં કને આમ નોંધ જોશું। તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક અહીં કને આમ નોંધ એક પછી એક તમે જોતા જશો, જેથી તમને વ્યવહારોની યોગ્ય સમજ આવી જાય અને યોગ્ય આમ નોંધ આવડશે, જેથી આમ નોંધના આધારે જ બાકીના ચોપડાઓ બને છે। એ તો તમે અગાઉ સમજી જ ગયા છો કે આમનોન જે છે એ જ આપણો પાયાનો ચોપડો છે, એના દ્વારા બાકીના ચોપડાઓ તૈયાર થશે। એટલે આમનોંધ આવરવી ખાસ આવશ્યક છે, કેમ કે જ્યાં સુધી આપણને નિયમો મુજબ આમનોંધ બનાવતા નહીં આવડે ત્યાં સુધી આપણે બાકીના ચોપડા તૈયાર કરી શકશું નહીં। હવે અહીં કને એક ઉદાહરણ આપેલું છે, તો એ ઉદાહરણને આપણે વિસ્તૃત એક એક વ્યવહારની સમજૂતી મેળવી લઈએ। હવે અહીં કને સૌથી પહેલું શ્રી ઓમકાર ટ્રેડર્સના નામે શરૂ કરેલા ધંધાના નીચેના વ્યવહારો તેમની આમનોંધમાં લખો। હવે આમનોંધ કેના ચોપડે લખવાની છે? તો શ્રી ઓમકાર ટ્રેડર્સની આપણને આમનોંધ લખવાની છે। વર્ષ દીધું છે 2014, માસ આપેલો છે ઓક્ટોબર, અને તારીખો એક પછી એક આપણને નીચે આપેલી છે। હવે અહીં કને આમનોંધની અંદરમાં સૌથી પહેલી આમનોંધ એટલે કે તારીખ 1, એની આપણે આમનોંધ જોઈએ। રૂપિયા 40,000 રોકડા, રૂપિયા 10,000 ફર્નિચર, રૂપિયા 8,000 માલ સ્ટોક, અને રૂપિયા 20,000 પ્રજ્ઞાની 8% લોનથી ધંધો શરૂ કર્યો। હવે શ્રી ઓમકાર ટ્રેડર્સના નામે એક ધંધો શરૂ થયો છે અને અહીં કને મિલકતો અને લોન લઈ અને ધંધો શરૂ કરવામાં આવે છે। તો મિલકતો બધી આવી છે ધંધામાં, તો એ બધી ઉધાર થશે, પરંતુ અહીં કને ખાસ ધ્યાન દો કે રૂપિયા 20,000 પ્રજ્ઞાની 8% લોન લઈને આવ્યા છે। તો પ્રજ્ઞાની લોન જે છે એ એક પ્રકારની જવાબદારી બને છે, એટલે એ ધંધામાંથી ચૂકવાશે, એટલે એના રૂપિયા ધંધામાંથી જશે, એટલા માટે એને આપણે જમા કરશું। અને જે ધંધામાં બધી વસ્તુઓ કે મિલકતો લઈને આવ્યા છે એ ધંધાની શું ગણાશે? તો મૂડી ગણાશે। હવે વિદ્યાર્થીઓ, આપણે આમનોંધ બનાવીએ તો પહેલી આમનોંધ એટલે કે તારીખ 1 આમનોંધ, રોકડ ખાતે ઉધાર રૂપિયા 40,000, ફર્નિચર ખાતે રૂપિયા 10,000, માલ સ્ટોક ખાતે રૂપિયા 8,000। હવે આ બધી ત્રણેય વસ્તુઓ ધંધાની મિલકત છે, ધંધામાં આવે છે, એટલે ત્રણેયને આપણે ઉધાર કર્યું। અને હવે અહીં કને ધ્યાન દેજો, તે પ્રજ્ઞાની લોન ખાતે જવાબદારી છે ધંધાની, એટલા માટે જવાબદારીપૂર્વક એને આપણે તે પ્રજ્ઞાની લોન ખાતે જમા બાજુ એના રૂપિયા લખવામાં આવશે 20,000। અને બધી જ વસ્તુઓ ધંધા માટે શું ગણાશે? તો મિલકત ગણાશે, એટલા માટે તે મૂડી ખાતે બાકીની જે રકમ વધશે એને આપણે મૂડી ખાતે નોંધીશું। હવે આગળ વધીએ તારીખ બેમાં કીધેલું છે, પેઢીના મુહૂર્ત વખતે આઈસ્ક્રીમ અને અન્ય ખર્ચ 3,500 થયો। જ્યારે આપણે ઓમકાર ટ્રેડર્સની શરૂઆત કરી હશે તો આપણને સૌથી પહેલું આપણે ઓપનિંગ કરે એ તો ખબર છે ને, બધી દુકાન ને જે કાંઈ પણ સ્ટોપ ને હોય તો એનું ઓપનિંગ થતું હોય, એ ઓપનિંગ વખતે એના મુહૂર્તનું જ્યારે ઓપનિંગ કર્યું એ વખતે આઈસ્ક્રીમ અને અન્ય વસ્તુઓ જે લઈને આવ્યા હશે એનો રૂપિયા ખર્ચ દીધો છે 3,500 રૂપિયા। હવે આવા પ્રકારના જે ખર્ચ હોય છે એને વિદ્યાર્થીઓ પરચુરણ ખર્ચ કહેશું। ખર્ચ હંમેશા ઉધાર હોય અને અહીં કને આપણે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર અને
પરચુરણ ખર્ચના રૂપિયા જે ચૂકવ્યા છે તો એ શું થશે, ધંધામાંથી રૂપિયા જાય છે એટલે રોકડ ખાતે જમા. આમનોન શું બનશે, પરચુરણ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, બંને ખાનામાં આવશે રૂપિયા 3500. બાબત જે દીધેલી છે રૂપિયા 3500 પેઢીના મૂળત વખતે થયેલ ખર્ચના ચૂકવ્યા તેના. તારીખ 3, બેંક ઓફ બરોડામાં 25,000 ભરી ખાતું ખોલાવ્યું. હવે બેંક ઓફ બરોડાની અંદરમાં આપણે રૂપિયા ભર્યા છે અને ખાતું ખોલાવ્યું છે, તો અહીં કને રૂપિયા આવ્યા ક્યાં કને વિદ્યાર્થીઓ, બેંકની અંદરમાં. ક્યાંથી આવ્યા, તો આપણે લઈને બેંકમાં નાખ્યા. આપણી પાસેથી શું ગયું વિદ્યાર્થીઓ, રોકડ ગઈ. અહીં કને બંને મિલકતો છે, બેંક પણ મિલકત છે અને એમ પણ કહી શકો કે વ્યક્તિગત રીતે બેંક આપણે વ્યક્તિ ખાતામાં એટલે કે લેનાર વ્યક્તિ છે તો એ ઉધાર થશે અને રોકડ જે છે આપણી પાસેથી જાય છે એટલે રોકડ ખાતે જમા. બેંકમાં રૂપિયા આવ્યા છે એના માટે એટલે લેનાર વ્યક્તિ છે એટલે ઉધાર, તો આમનો બનશે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બંને બાજુ આવશે રૂપિયા 25,000. બાબત જે આવશે રૂપિયા 25,000 બેંકમાં રોકડા ભરી ખાતું ખોલાવ્યું તેના. આગળ વધીએ, તારીખ દીધી છે 4, ઇલેક્ટ્રોનિક્સ કાંટો રૂપિયા 4,000માં ખરીદ્યો. ઇલેક્ટ્રોનિક કાંટો, કાંટો એટલે કે વજન કાંટો આવે છે ને, આપણે ઘણી વખત રાશનની દુકાનમાં અને ઘણી બધી દુકાનોમાં તમે જોતા હશો ઇલેક્ટ્રોનિક વજન કાંટા આવે છે. આપણને જે કાંઈ પણ વસ્તુનો વજન ગણીએ એટલે તરત જ આપણને એ કે બતાવી દે કે 4 કિલો થયો, 5 કિલો થયો કે 10 કિલો થયો, એવી રીતે વજન દર્શાવી દે. હવે અહીં કને વજન કાંટો જે હોય છે એને આપણે ડેસ્કટોપ કહીએ છીએ, એને ઇલેક્ટ્રોનિક વજન કાંટો એવું નામ નથી આપવામાં આવતું, પણ એને આપણે શું કહીએ છીએ, ડેડસ્ટોક. મિલકત છે ધંધા માટે અને ધંધામાં આવે છે જેથી ઉધાર થશે, આવે તે ઉધાર નિયમ મુજબ અને ખરીદ્યો છે તો આપણે રૂપિયા ચૂકવીએ છીએ એટલે કે રોકડ જાય છે, તો રોકડ ખાતે જમા. આમનોંધ બનશે ડેડસ્ટોક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બંને બાજુ આવશે રૂપિયા 4,000. બાબત જે આવશે રૂપિયા 4,000નો ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટો ખરીદ્યો તેના. આગળ વધીએ વિદ્યાર્થીઓ, નંબર એટલે કે તારીખ 5, નવકાર ટ્રેડર્સ પાસેથી રૂપિયા 5,000નું ફર્નિચર ખરીદ્યું અને યંત્ર ગોઠવણી ખર્ચના 5,000 ચૂકવ્યા. ધંધામાં મિલકત આવી છે અને ગોઠવણીનો ખર્ચ પણ 500 રૂપિયા થયો છે. હવે અહીં કને ધ્યાન દો કે આપણે યંત્રની પડતર કિંમત શોધશું. યંત્રને ખાલી આપણે યંત્ર ધંધામાં જે આવે છે તો ધંધા માટે એ મિલકત ગણાય છે અને ધંધામાં જે મિલકત છે અહીં કને રૂપિયા ચૂકવ્યા છે એવો કોઈ પણ શબ્દ નથી, એટલે આપણે ઉધાર વ્યવહાર છે એમ સમજીને લેણદાર તરીકે એટલે કે સામે નવકાર ટ્રેડર્સ છે એનો પણ આપણે નોંધણી નામ સાથે કરવાની રહેશે અને યંત્ર ખાતાની પડતર કિંમત નોંધીશું. ખરીદ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ એટલે યંત્ર કિંમત છે 5,000 અને ગોઠવવાનો ખર્ચ છે 500 રૂપિયા, તો યંત્રની કિંમત કેટલી થશે, 5,500 રૂપિયા. તો યંત્ર ખાતે કેટલા લખીશું, 5,500 તે નવકાર ટ્રેડર્સ ખાતે. શું કામ કે શાખ ઉપર આપણે ખરીદી કરી છે, કોઈ પણ પ્રકારના યંત્રની ચૂકવણીનો કોઈ આપણને કીધેલું નથી, નામ દીધેલું છે પેઢીનું એટલા માટે આવશે નવકાર ટ્રેડર્સ, આપણે લેણદાર વ્યક્તિ ગણાશું. તે રોકડ ખાતે 500 રૂપિયા જે છે એ ચૂકવ્યા છે એને એમ કીધું કે ગોઠવણી ખર્ચના 500 ચૂકવ્યા, એનો મતલબ થશે તો માત્ર આપણે ગોઠવણી ખર્ચના જ રૂપિયા ચૂકવ્યા છે 500, જેથી 500 રૂપિયા જે છે એ રોકડ ખાતે જમા થશે, જાય છે એટલા માટે. તો આખી આમનો ફરી પાછું એકવાર જોઈ લઈએ, યંત્ર ખાતે ઉધાર તે નવકાર ટ્રેડર્સ ખાતે તે રોકડ ખાતે 500. બાબત જે આવશે રૂપિયા 5,000નું શાખ પર યંત્રની ખરીદી અને ગોઠવણી ખર્ચના 500 ચૂકવ્યા તેના. આગળ વધીએ, તારીખ 8, શિવમ ટ્રેડર્સમાંથી રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. લારી ભાડાના 50
રોકડા ચૂકવ્યા. હવે અહીં કને દાઢી ભાડાના એને 50 રૂપિયા ચૂકવ્યા છે. ખર્ચ છે, ખર્ચ હંમેશા ઉધાર હોય. અહીં કને આપણે 2 આમનોંધ પણ દર્શાવી શકીએ છીએ અને સંયુક્ત આમનોંધ પણ કરી શકીએ છીએ. અહીં કને વિદ્યાર્થીઓ આપણે સંયુક્ત આમનોંધ કરીશું. આપણે 10,000નો માલ ખરીદ્યો છે, 10% વેપારી વટાવે. અગાઉ આપણે વિસ્તૃત વેપારી વટાવ અને રોકડ વટાવ બંનેની ચર્ચા કરેલ હતી કે વેપારી વટાવ માત્ર મૂળ રકમમાંથી બાદ કરવામાં આવશે, જેની કોઈ ચોપડે નોંધ થતી નથી. જ્યારે વેપાર રોકડ વટાવ જે છે એને ચોપડે નોંધ થાય છે. તો અહીં કને 10,000ના 10% બાદ કરશું આપણે, એટલે કે 10,000ના 10% થશે 1,000 રૂપિયા. અને 10,000માંથી 1,000 રૂપિયા બાદ કરશું તો 9,000 રૂપિયાની આપણે નોંધ અહીં કને કરશું. તો ધ્યાનપૂર્વક સાંભળજો, તો ખરીદ ખાતે માલ આવ્યો છે એટલા માટે ખરીદ ખાતે ઉધાર 9,000 રૂપિયા, લારી ભાડો ખર્ચ છે એટલા માટે ઉધાર લારી ભાડા ખાતે 50 રૂપિયા, તે શિવમ ટ્રેડર્સ ખાતે 9,000 રૂપિયા, તે રોકર ખાતે 50 રૂપિયા. તો અલગ આમ નોંધ જો કરવી હોય તો આપણે એમ પણ કરી શકીએ છીએ, ખરીદ ખાતે ઉધાર 9,000, તે શિવમ ટ્રેડર્સ ખાતે 9,000. બીજી આમ નોંધ કરજો, લારી ભાડા ખાતે 50 રૂપિયા, તે રોકર ખાતે 50 રૂપિયા. આવી રીતની આમ નોંધ પણ થઈ શકે છે. બાબત જે જુઓ, રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદી અને રૂપિયા 50 લારી ભાડાના રોકડા ચૂકવ્યા તેના. આગળ વધીએ. તારીખ 10, ઘર ભાડું 7,000 રોકડેથી ચૂકવ્યું અને જિંદગીના વીમા પ્રીમિયમ 1,200 ચેકથી ભર્યું. હવે અહીં કને બંને વસ્તુ જે છે એ અંગત વપરાશ માટે ઉપયોગ થયો છે, તો બંનેને શું ગણવામાં આવશે? તો એ બંને આવશે ઉપાર. ઉપાર થયો છે એટલે ઉધાર. હવે આપણી પાસેથી ગયું શું? તો રોકડા ગયા છે ઘર ભાડાના 7,000, તો રોકડ ખાતે આવશે 7,000. અને જીવન વીમાનો આપણે ચેકથી ચૂકવ્યું છે એટલે કે બેંક આવશે, તો તે બેંક ખાતે આવશે 1,200 રૂપિયા. ટોટલ આવશે 7,000 + 1,200, 8,200. એટલે ઉપાડ કેટલાનો કર્યો વિદ્યાર્થીઓ? તો 8,200નો. ફરી પાછી એક વખત આમનો જોઈ લો. ઉપાડ ખાતે ઉધાર 8,200, તે રોકડ ખાતે, તે બેંક ખાતે રોકડ ખાતે 7,000, બેંક ખાતે 1,200 રૂપિયા. બાબત જે આવશે, રૂપિયા 7,000 ઘર ભાડું રોકડેથી તથા 1,200 જીવન વીમાનું પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના. આગળ વધીએ. તારીખ 12, આકાશ ટ્રેડર્સને 5,000નો માલ 10% વેપારી વટાવે અને જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવની શરતે વેચ્યો. અહીં કને આપણી પાસેથી માલ જાય છે, તો અહીં કને એમ કીધેલું છે, ધ્યાનપૂર્વક ફરી એકવાર સમજી લ્યો કે વેપારી વટાવ જે દીધેલો છે એ તો આપણે બાદ જ કરવાનો છે, પણ રોકડ વટાવ માટે આપણે 10 દિવસની શરત દીધેલી છે કે 10 દિવસમાં જો નાણાં ચૂકવે તો આપણે રોકડ વટાવ આપવો. પરંતુ અહીં કને આપણે રોકડ વટાવનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરશું નહીં, કારણ કે અહીં કને શરત છે 10 દિવસની. જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો અહીં કને આપણે 10 દિવસમાં નાણાં ચૂકવાશે તો આપણે રોકડ વટાવ બાદ કરીશું, નહીં તો વેપારી વટાવ બાદ કરી અને અહીં કને નોંધ થશે. તો 5,000ના 10% કેટલા થશે વિદ્યાર્થીઓ જુઓ? તો 500 રૂપિયા થાય. 5,000ના 10% 500 રૂપિયા. હવે અહીં કને 5,000માંથી 500 રૂપિયા બાદ કરશો તો આવશે કેટલા? 4,500, જેની નોંધ અહીં કને કરીશું. હવે આપણે ઉધારીમાં માલ વેચ્યો છે એટલે લેનાર વ્યક્તિ કોણ છે? આકાશ ટ્રેડર્સ. તો આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર માલ જાય છે એટલા માટે તે વેચાણ ખાતે. તો આમ નોંધ બનશે, આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર 4,500, તે વેચાણ ખાતે 4,500. બાબત જેમાં આવશે કે 5,000નો માલ આકાશ ટ્રેડર્સને 10% વેપારી વટાવે વેચ્યો તેના. હવે આગળ વધીએ વિદ્યાર્થીઓ. તારીખ આવશે 15, આકાશ ટ્રેડર્સે
આકાશ ટ્રેડર્સે તારીખ 12ના વ્યવહારના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. અહીં કને જુઓ, અગાઉમાં આપણને શરત દીધેલી છે. તારીખ 12માં આપણને શરત દીધેલી હતી રોકડ વ્યવહારની, એટલે કે રોકડ વટાવ આપણે બાદ કરવાની આપણને શરત દીધેલી હતી. અને તારીખ 15ના એટલે કે 3 જ દિવસની અંદરમાં અડધા નાણાં ચૂકવ્યા છે. તો અહીં કને આપણે અડધા નાણાં જે ચૂકવ્યા છે એના ઉપર જ આપણે 10% વેપારી વટ એટલે કે સોરી રોકડ વટાવ બાદ કરીશું. બાકીના નાણાં એમનેમ જ રાખીશું, કેમ કે હજી અડધા જ નાણાંની ચૂકવણી થઈ છે. અડધા નાણાં હજી ચૂકવવાના બાકી છે, જેથી રોકડ વટાવ જે આવશે એ અડધા નાણાં ઉપર જ આવશે. તો હવે 4500 રૂપિયાના અડધા, 4500 રૂપિયાના આપણે સૌ પ્રથમ અડધા કરીએ. તો 4500ના અડધા થશે આપણે 2250. હવે 2250ના 10% કરો વિદ્યાર્થીઓ, કેટલા થશે? 2250 225 રૂપિયા થશે. 225 રૂપિયા જે છે 2250માંથી આપણે બાદ કરીશું, બાકી વધશે કેટલા રૂપિયા? તો 2025 રૂપિયા થશે. તો એ રૂપિયા ધંધામાં આવશે, એટલે કે બેંકની અંદરમાં આવશે. બેંક એટલા રૂપિયા લેશે. એમાં એમ કીધેલું છે નાણાં ચેકથી ચૂકવ્યા છે, એટલા માટે હવે આમનો શું બનશે જુઓ. બેંક ખાતે ઉધાર, આપણે બેંકની અંદરમાં રૂપિયા આવ્યા છે 2000 રૂપિયા ને 25, અને વટાવ આપણે આવ્યો છે, વટાવ દીધો છે, એટલા માટે હવે 225 રૂપિયાનો વટાવ આપ્યો છે. અને બાકી રૂપિયા જે છે હજી આપણને સામેવાળા વ્યક્તિને ચૂકવવાના બાકી છે. તો આપણને અત્યારે આવ્યા કેટલા? આપનાર વ્યક્તિ કેટલા દીધા? તો 2250 રૂપિયા, એટલે સાથે અડધા નાણાંના હિસાબથી. તો આમ નોંધ બનશે તે આકાશ ટ્રેડર્સ ખાતે 2250, કે બાકીના રૂપિયા હજી બાકી છે. ફરી પાછું બેંક ખાતે ઉધાર 2025, વટાવ ખાતે ઉધાર 225, તે આકાશ ટ્રેડર્સ ખાતે 2250. બાબત જે આવશે, આકાશ ટ્રેડર્સે અડધા નાણાં 2250 પેટે રૂપિયા 2025નો ચેક આપ્યો અને 10% વટાવ આપ્યો. આ પ્રકારની આપણે આમ નોંધ કરીશું. આગળ વધીએ તારીખ 18. હવે અહીં કને આકાશ ટ્રેડર્સે, ફરી પાછું આકાશ ટ્રેડર્સની જ બાબત આવી છે. જોજો, રૂપિયા 700નો માલ આપણને પરત કર્યો, આપણે એને માલ વેચ્યો તો એમાંથી આપણને માલ પરત કર્યો છે. તો હવે વેચેલ માલ પરત થાય તો આવશે વેચાણ પરત. હવે અહીં કને ખાસ દેજો કે વેચાણ હંમેશા આપણે જમા કરીએ છીએ, વેચાણ પરત હંમેશા ઉધાર. શું કામ? કે માલ આપણને પાસે વાપસ આવે છે, એટલે માલ આવે છે એટલે ઉધાર. તો આમ નોંધ બનશે વિદ્યાર્થીઓ, વેચાણ માલ પરત ખાતે ઉધાર, તે આકાશ ટ્રેડર્સ ખાતે. આકાશ ટ્રેડર્સ જે છે એ આપનાર વ્યક્તિ છે, અને બંને બાજુ રૂપિયા આવશે 700. બાબત જે આવશે, રૂપિયા 700નો માલ આકાશ ટ્રેડર્સે પરત કર્યો તેના. આગળ વધીએ તારીખ 20. બેંક ઓફ બરોડામાંથી દુકાન ખર્ચ માટે રૂપિયા 2000 રોકડા ઉપાડ્યા. હવે બેંક ઓફ બરોડાની જે દુકાન આપણે સોરી બેંક ઓફ બરોડામાં જે દુકાનનું ખાતું હતું એમાંથી આપણે ઉપાડ કર્યો છે 2000 રૂપિયાનો. તો અહીં કને રોકડા ઉપાડ્યા છે, એટલે આપણી પાસે શું આવ્યું? તો રોકડ આવી. તો રોકડ ખાતે ઉધાર, અને બેંક જે છે આપનાર વ્યક્તિ છે, તો આપનાર વ્યક્તિ ખાતે જમા, એટલે આવશે બેંક ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. બંને બાજુ રૂપિયા આવશે 2000. આગળ વધીએ તારીખ 21. અમર ટ્રેડર્સમાંથી રૂપિયા 6000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો, અડધા નાણાં રોકડા ચૂકવ્યા. અહીં કને અગાઉ આપણે વેચ્યો હતો, અહીં કને આપણે ખરીદ્યો છે. બંને વ્યવહાર એક જ જેવા છે, માત્ર ખરીદી અને વેચાણનો જ અંતર છે. હવે અહીં કને ખાસ ધ્યાન આપજો. તો માલ ખરીદ્યો છે એટલે કે ધંધામાં માલ આવ્યો છે, 6000નો માલ જે છે
એના વિદ્યાર્થીઓ 10% લેખે રૂપિયા કેટલા થશે? તો 6000ના 10% કરીએ તો 600 રૂપિયા, અને 6000માંથી 600 બાદ કરો તો ટોટલ રકમ કેટલી થશે? 5400. તો ખરીદ ખાતે એટલે કે માલની કિંમત જે છે તો ખરીદ ખાતે આવશે 5400. હવે અંકને અડધા નાણાં ચૂકવ્યા છે, 5400ના આપણે 10% વેપારી વટા બાદ કરી રોકડ વટાવ આપણે બાદ કરશું, અને 5400ના કરો તો વિદ્યાર્થીઓ અડધા નાણાં કેટલા થશે? તો 2700 રૂપિયા હજી બાકી છે લેવાના, અને 2700 રૂપિયા ઉપર 5% રોકડ વટાવ ગણીશું, કારણ કે એને અડધા નાણાં ચૂકવ્યા છે તો રોકડ વટાવને આપણે બાદ કરવાનો રહેશે. તો આપણે 2700ના 5% કરશું વિદ્યાર્થીઓ તો રૂપિયા આવશે 135, અને એને બાદ કરશું તો રોકડ ખાતે આવશે 2565 રૂપિયા. હવે વિદ્યાર્થીઓ આમનો ફરી પાછું એક ફેરા જોઈ લઈએ. તો ખરીદ ખાતે માલ આવ્યો છે એટલે રૂપિયા 5400, તે રોકડ ખાતે એટલે આપણે રૂપિયા ચૂકવીએ છીએ 2565 રૂપિયા, તે મળેલ વટાવ ખાતે આપણને એટલો ડિસ્કાઉન્ટ મળેલ છે એટલે 135 રૂપિયા, અને તે અમર ટ્રેડર્સ ખાતે હજી એટલી જવાબદારી ચૂકવવાની બાકી છે, 2700 રૂપિયા અડધા નાણાં હજી ચૂકવવાના બાકી છે. બાબત જે રૂપિયા 6000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે અમર ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો, અડધા નાણાં રોકડા ચૂકવ્યા તેના આ પ્રકારની આમનોંધ વિદ્યાર્થીઓ થશે. તારીખ 24, રૂપિયા 500નો માલ મહિલા વિકાસ ગૃહમાં ધર્માદામાં આપ્યો, ધર્માદાનો ખર્ચ કર્યો છે, તો ધર્માદા ખર્ચ જે છે ઉધાર થશે, અને અહીં કને આપણે શું આપ્યું છે? તો માલ આપ્યો છે, ધંધામાંથી માલ જાય છે અને બદલામાં કોઈ પણ પ્રકારની આવક થશે નહીં. હવે અહીં કને માલ જવાની કોઈ આવક થતી નથી, જેથી આપણે ખરીદીમાંથી ખરીદેલ જે માલ છે એમાં આપણે ઘટાડો દર્શાવીએ છીએ. તો આમ નોંધું થશે વિદ્યાર્થીઓ, તારીખ 24 ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, ધર્માદામાં માલ આપ્યો છે તે ખરીદ ખાતે જમા, કારણ કે કોઈ પણ પ્રકારની આવક થતી નથી, માત્ર ખરીદીમાં ઘટાડો દર્શાવીએ છીએ. બાબત જે રૂપિયા 500નો માલ ધર્માદામાં આપ્યો તેના. આગળ વધીએ વિદ્યાર્થીઓ, તારીખ 25 નમૂના તરીકે 750નો માલ મફત વેચ્યો. હવે આપણે એક પ્રકારની જાહેરાત કરી કહેવાય, જ્યારે આપણે મફતમાં કોઈને માલ આપીએ છીએ તો એક પ્રકારની જાહેરાત કરી છે, તો જાહેરાત ખર્ચ થશે અને બદલામાં કોઈ આવક થશે નહીં, એટલે આપણે આમનો શું થશે? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા, કારણ કે માલ જાય છે બદલામાં આવક થશે નહીં. તો રૂપિયા બંને બાજુ 750 થશે. બાબત જે આવશે, રૂપિયા 750નો માલ જાહેરાત માટે મફતમાં વેચ્યો તેના. તારીખ 26 વિકાસ એજન્સીનો 3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે. અહીં કને વ્યવહાર છે, ધ્યાનપૂર્વક હજી એક વખત, વિકાસ એજન્સીનો રૂપિયા 3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે, માલ મોકલ્યો પણ નથી અને કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર થયો નથી, તો આ વ્યવહાર જે છે એ બિન આર્થિક વ્યવહાર ગણાશે, કારણ કે માત્ર ઓર્ડર જ આપવામાં આવ્યો છે, એના મુજબ કાર્ય હજી થયેલ નથી. જ્યારે એ ઓર્ડરનું કામ કરવામાં આવે ત્યારે આપણે એને આર્થિક વ્યવહાર તરીકે નોંધ કરી શકીએ, હાલમાં આપણે આ વ્યવહારને બિન આર્થિક તરીકે જ ગણતરી થશે. હવે આગળ વધીએ, તારીખ 28 ધંધાના માલિક રૂપિયા 2000નો માલ તથા પુત્રની ટ્યુશન ફી ભરવા માટે રૂપિયા 800 રોકડા ધંધામાંથી લઈ ગયા, 2000નો માલ લીધો અને રૂપિયા 800 રોકડા લીધા, એ બંને ધંધામાંથી લઈ ગયા છે. હવે અંગત માલ અને અંગત રોકડ બંને ધંધામાંથી લઈ ગયા છે, તો એ એક પ્રકારનો ઉપાડ ગણાશે, તો ઉપાડ ખાતે ઉધાર, તે માલ જાય છે એટલે ખરીદ ખાતે, તે રોકડ ખાતે ધંધામાંથી રૂપિયા પણ લઈ જાય છે, એટલે ટોટલ મિલાવો 2000 અને 800 રૂપિયા, એટલે ઉપાડ ખાતે આવશે 2800 રૂપિયા, ખરીદ ખાતે 2000 રૂપિયા, રોકડ ખાતે 800 રૂપિયા.
બાબતજી આવશે રૂપિયા 2000 નો માલ અંગત વપરાશ માટે તથા રૂપિયા 800 નો અંગત ઉપયોગ માટે રોકડ લઈ ગયા તેના. હવે આગળ વધીએ. તારીખ 31. પ્રજ્ઞાની 8% લોન પર 3 માસનું વ્યાજ ચૂકવ્યું. આપણે સૌથી પહેલો વ્યવહાર જે હતો એના અંદરમાં આપણને પ્રજ્ઞાની લોન દીધી છે, 8% લોન. કેટલા રૂપિયા દીધા હતા વિદ્યાર્થીઓ? 20,000 રૂપિયા દીધેલા હતા. હવે 20,000ના તમને 8% લેખે વ્યાજ ગણવાનું છે, અને વ્યાજ જે છે એ વિદ્યાર્થીઓ 3 માસનું ગણવાનું છે. તો વિદ્યાર્થીઓ 20,000ના 8% કેટલા થશે? તો 20,000ના 8% જે છે 1600 રૂપિયા થશે, અને એના ઉપર તમારે 3 માસનું વ્યાજ કાઢવાનું છે. તો 3 માસ લેખી આપણે જોઈએ તો 400 રૂપિયા થશે. લોનનું વ્યાજ જે છે એ ખર્ચ છે, અને બદલામાં રોકડા જશે. ચૂકવ્યું શબ્દ આવ્યો છે એટલે રોકડા જાય છે. તો આમનો શું બનશે? લોનના વ્યાજ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, બંને બાજુ રૂપિયા આવશે 400. બાબત જે રૂપિયા 20,000ની 8% પ્રજ્ઞાની લોન પર 3 માસનું વ્યાજ ચૂકવ્યું તેના. હવે અહીં કને વિદ્યાર્થીઓ આના સાથે આ બધા જ વ્યવહારો અહીં કને પૂર્ણ થાય છે. આશા રાખું છું આ બધા જ પ્રકારના વ્યવહારોનો અહીં કને સમાવેશ થઈ ગયો છે, અને આ વ્યવહારોને વધુ માહિતી તમને પ્રાપ્ત થઈ હશે. અને સાથે સાથે વિદ્યાર્થીઓ આવા જ પ્રકારના ઉદાહરણો અને દાખલા તમે કરતા રહેશો, જેથી તમે વધારે સમજ પ્રાપ્ત થાય.